કતારે સુરવીરતામાં પણ એક વસ્તુ યાદ રાખજો સાહેબ, ક્ષમા વિનાની સુરવીરતા નહીં શોભે. જેનામાં ક્ષમા આપવાની તાકાત હોય ને એની સુરવીરતા શોભે, એનું ઘરેણું છે. સબલક્ષ્મી નહીં ગર્વ ધની કોમલ વિદ્યાવંત ભૌભૂષણીય તિન્હે બાકી ઉપજત ખપત અનંત. કરોડો જન્મે છે ને કરોડો મરે છે કોઈ નોંધ નથી લેતું. ત્રણ ધરતીના ભૂષણ છે સબલક્ષ્મી. બળવાન હોવા છતાં ક્ષમાવાન છે, બધું કરી શકે એમ છે અને છતાં ક્ષમા આપે. શિશુપાલ ને કૃષ્ણ એમ કેતો તને માફ કરી દઉં તો માફી ની મજા આવે, બાકી કોઈ જાપટ મારી હોય એમ નથી. પછી કે આપણું હૃદય બહુ મોટું હોવું ને માફ કરી દે, કરી દે ને તારું સરનામું હું આવી નમાલેન માફીન થોડી મજા છે. મેવાડની મહારાણી મીરા રાજઘરાનાની દીકરી અને રાજઘરાનાની રાણી મેવાડની મહારાણી મીરા એક ચમારના તરણની માલિકન મસ્તક નમાવે ને એ નમનની મજા છે. રોહિદાસ ચમારના તરણમાં મેવાડની મહારાણી મસ્તક નમાવે એ નમનની મજા છે સાહેબ. નમસ્કારની મજા છે. માણું લાખ માળવાનો ધણી હાથમાં ભિક્ષા પાત્ર લઈને ભિક્ષાન દેહી કરીને ઉભો રહીએ. મેં બે મિનિટ મારી દીકરીઓ માટે થઈને લઉં છું, મને યાદ આવી ગયું. વચ્ચે પોર મેં લીધો જ, મને ખબર નથી પ્રસંગ લીધો નો લીધો હોય પણ મને યાદ નથી. પણ અટાણ મને યાદ આવ્યું માણું લાખ મારું ધણી કીધું એટલે બે મિનિટ હું લઉં છું દીકરીઓ માટે. ખાસ જુવાન દીકરીએ કોઈક બાપને બિહાડીને પૂછવું જોઈએ, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા. જુવાન દીકરીએ બાપને પૂછવું છે, બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તને સમાજ અહીં બિહાડ્યો ને પોતા પોતા તને કેટલા વર્ષ લઈ ગયા, તે અમારી પાછળ તારા જુવાનીના કેટલા દિવસો ખોયા, તે અમારા હાટુ થઈને કેટલા અમે હાથ જોડ્યા, તે અમારા હાટુ થઈને કેટલા અમે આજી આજી કરી, ત્યારે મીંડકી કેટલા ઠેકાણે નમી, તો અમારા હાટુ થઈને કેટલો ગહાણો કેટલો છોલાણો. કોઈક જુવાન દીકરીએ પૂછવું જોઈએ. અને એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ, તત્ફોન વાપરતા થઈ ગઈ, એમાં વોટ્સઅપ વાપરતા થઈ ગઈ, ફેસબુક વાપરતા થઈ ગઈ, નોક નોકી પટ્ટીના સંપલ પહેર્યો અને સીન નાખવાવાળા પાત્રી પાત્રી રૂપિયાને પેટ્રોલ નાખીને નીકળી ગયા હોય. અને એ બે હારા મેસેજ કરે અને બે હારીઓ વાતો કરે અને દીકરી બાપની ઇજ્જત માથે પગ દે અને હાલતી થઈ જાય ને તે દુઃખ બહુ થાય બાપ, દુઃખ બહુ થાય, બહુ દુઃખ થાય. અને પાછા પાછા જાહેર ને એમ કેતા અમે પ્રેમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ. તમને થાય ભરથરી ની વાત માં થાય સુધી ક્યાં ગયા, વિષયાંતર નથી થતું. જ્ઞાની આ શું ભરથરી ની વાત, સાધુ થયા આપણે ત્રણ શતક લખ્યા, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક, ત્રણ શતક લખ્યા. એ નીતિ શતક નો બીજો શ્લોક વાંચી લેજો. મહારાજ ભરતરી લખે છે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશોપાળ ને ચાહે, અશોપાળ ગણિકા ને ચાહે, ગણિકા મને ચાહે, ધિકાર છે ધિકાર છે ધિકાર છે. એવું નંબર ફળ ભરતરી પાસે આવ્યું, ભરતરી પિંગલાને દીધું, પિંગલાઈ અશોપાળ ને દે એવા, અશોપાળ ગણિકા ને દે એવો. ગણિકા ને એમ થયું કે આ બહુ ભોગવું છે, આમાં અમર થઈને હું કરું, બાણું લાખ માળવાનો ધણી અમર થાય તો બહુ સારું. આવ્યું ભરતરી પાસે, ક્યાંથી આવ્યું, તપા કરી રહ્યા, હું ડાયલો ઊંધો અને પોતાના નો ઘા લાગે ને તે બે નીકળે, કા જગત હામું વેર લેવા બારવટીઓ થાય, નકર જગત છોડીને સાધુ થાય. પોતાના ઘા મારે તે બે જ નીકળે, કા વેર લેવા બારવટીઓ થાય અને કા છોડી અને સાધુ થઈ જાય અને બાણું લાખ માળવાનો ધણી. ત્યારે સાધુ થયો. બસ મારે એટલું જ કેવું છે કે એ વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા. પિંગલા સામાન્ય બાઈ ને ભલે માયાવી કરી હોય, ગોરખનાથ જે કઈ હોય, કથાઓ જે કઈ કહેતી હોય, પણ એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા અને બાણું લાખ માળવાનો ધણી એટલે ભરથરી. હવે એ જો ન એકાબીજાને વફાદાર રહી ગયા હોય તો પાત્રી પાત્રી રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય, હું કરી દેવાના હતા. દીકરીઓને છેતરવાની વાતો છે, દીકરીને ભોળવવાની વાતો. પધારો પધારો, આ બધું અદા આવો આવો, જાજા વર્ષ થઈ ગયા ઠેઠ આશ્રમે એવો તેના જેટલા વર્ષ પધારો. હા હા હા, એ કડી લીલો અદા બેહી લે. અભિયાય મા પ્રતાપે મગત લીલો.
ભ્યાય માના પ્રતાપે જગત લીલું લીલું લાગે મારી કુળદેવી મારી કુળદેવી ચાવડા પરિવાર બધા થોડું થોડું બધા ઊભા થઈ જાય થોડા થોડા હા બધા જે થેટર ન હોય એકને આપી દેજો ફેરવું કરીને દઈ જાય પણ માને એક કડીમાં વધાવી લેજો બધા કોઈ વધાવ્યા વિના કે ચાવડો બેઠો ન રહેતા પાઠશાળામાંથી બ્રાહ્મણો આવ્યા છે અને અભ્યાયમાં પ્રતાપે જગત લીલું લીલું લાગે માં ભગવતી એના છોરુના કારણે કુળદેવી મારી આઠો પોર જાગે બ્રહ્મા બદલી જાય વાત સાચી ને મારી ચોકડી બદલે બ્રહ્મા બદલી જાય શંકર સમાધિમાં બેસી જાય સહજ સ્વરૂપ સંભારા લાગે સમાધિ અખંડ અપારા તો ધીરે ધીરે કહો સાંભળતો બ્રહ્મા બદલી જાય શંકર સમાધિમાં બેસી જાય વિષ્ણુ પોઢી જાય દેવ પોઢી ગયા રહી આવે પછી દેવ ઉઠી ગયા રહી આવે હા તો બ્રાહ્મણો વિદ્વાનો બેઠા બહુ આવું કહેવાનું મજા આવે બ્રહ્મા બદલી જાય શિવજી સમાધિમાં સડી જાય વિષ્ણુ પોઢી જાય પછી આ જગતનું સંચાલન કરે કોણ આ જગતનું સંચાલન કરે કોણ કે જે સમાધિમાં ન બેઠતું હોય જે પોટતું ન હોય જે બદલતું ન હોય કે એવું કોણ કે તુંહી તું તુંહી તું તુંહી એક ચંડી હરિ શંકરી બ્રહ્મ ભાસે અખંડી તુંહી કચ્છ રૂપ મુદ દેવી લોહી તુંહી મોહિની દેવ દૈતા વિમોહી
તુહી જાગતી જ્યોતિ નિદ્રા ન લેવે, તુહી જીત દેની સદા દેવ સેવે, અજોની ન જોની ઉસાસી ન સાસી ન બેઠી ન ઉભી ન પોઢી, પ્રકાશી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ના છતી કરંતી કિલોલે, ભુજાલમ ભુજાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ યપાનમ યછહી ન છેહિ, ન માતા ન ત્રાતા ન ભ્રાતા સ નહિ, યભંગા ન યંગા ત્રિભંગા ન જાની, અનંગા ન યંગા સુરંગા પીછાની, શિખર પે ફુહારો સ્વરૂપ તોર, હે માં હે ભગવતી તારું રૂપ કેવું છે, ઘણા મુખી નો શિખર ફાટ્યો હોય, શિખર પે ફુહારો અસો રૂપ તોરો, અજોની સુપાવો કટે ફંદ મોરો, પટે ભાટ ચંદમ ભેદાન પાવું, આન જાગે ને સુવે ને ડોલે, એવા શક્તિ ના ઉપાસકો બટુકો હે એવા છે, બ્રાહ્મણો હે એવા, બધા તાલી પાડી અને વધાવજો. આશ્રમે એક વખત પ્રોગ્રામ કરવા આવ્યો હતો, આજ બધા બેઠા છે, ખૂબ ખૂબ આ પધાર્યા, રાજી થયું. મૂળ વાત મારી એ હાલતી હતી કે સાહેબ કોઈ તમને બાવડું પકડી અને ક્યાંય કલેક્ટરની ગાદીએ બિહાડી નહીં દે, એને માટે થઈને તમારે એને લાયક બનવું પડે. કર્મથી વિશેષ જગતના પટમાંથી કાંઈ છે નહી. સાધુ સંતો કે બ્રાહ્મણ હોય તમને આશીર્વાદ દે, હારા કર્મ હોય તો આશીર્વાદ આશીર્વાદ થાય, નકર આશ્વાસન થાય. આપણા કર્મ હારા હોય તો આશીર્વાદ થાય, નકર આશ્વાસન થાય, એ તો બધા ને કે સારું થાય. જો એ કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા, અને જો જસુ કરઈ તાસુ એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું, ધર્મને બહુ ઘૂંસવી ન નાખતા, સીધો સાદો સરળ ધર્મ છે. જે ઘડીએ જે પલે જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ દાવ, ભાઈ તરીકે, બાપ તરીકે, દીકરા તરીકે, હારા તરીકે, હારા તરીકે, શિક્ષક તરીકે, વિદ્યાર્થી તરીકે, બ્રાહ્મણ તરીકે, તારણ તરીકે, બારોટ તરીકે, આયર તરીકે, રાજપૂત તરીકે, કાઠી તરીકે, મેળ, જે ઘડીએ જે પલે જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ દાવ, એટલે તમે સંસાર સાગર તરી ગયા. બધે ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે અહીં ક્યાં હાંકડી કરીએ, પાત્ર ભજવી જાઓ. અને યાદ રાખજો તારણના શબ્દો, તમે પૂરેપૂરું પાત્ર ભજવી જાઓ અને તમારા ટાણાને હાચવી લો એટલે તમારું ટાણું હાચવવાળી એક તાકાત બેઠી.